ત્યારે શું ખરેખર આ વર્ષે મંદી છે કે નહીં તે અંગે દુકાનોના વિક્રેતાઓ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. તમને શું લાગી રહ્યો છે, મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે? આ વખતે બહુ મંદી છે, ગ્રાહક નથી દેખાતા. એવી દિવાળી અત્યારે છે નહીં, બહુ મંદી છે. સેલિંગ કરતા હું, લેકિન ઇસ બાર મંદી કે માહોલ છે. દીપાવલી કે ઉપર મેરે કો એક ડ્રેસ જ્યાદા લેને કે લિએ સોચના પડ રહા હૈ. મેં તો કમ સે કમ 34-35 સાલ હો ગયા સુરત મેં, મેને ઇસી મંદી કભી નહીં દેખી. સાલ સે તો પૂરા 90% ઇસ બાર કમ હૈ. ઇતની હાલત ખરાબ હૈ મેરી ભાગલપુર કી દુકાન, વહાં ભી બોની નહીં હો પા રહી હૈ, યહાં ભી બહોત હાલત ખરાબ હૈ. બહોત મંદી હૈ, જીએસટી કી વજહ સે બહોત ફરક પડા હૈ. બિઝનેસ મેં પહેલે જિસકી પરચેસિંગ કસ્ટમર કી દો જોડી તીન જોડી લેતે થે. આ વખતે દિવાળીનો માહોલ ગઈ વર્ષ કરતા બહુ મંદીનો માહોલ જેવો લાગે છે, અને લોકો પાસે પૈસા પણ નથી. જી સર, આપનું નામ? મારું નામ પ્રકાશચંદ બરવલ જૈન. આ કઈ જગ્યા છે, શેની દુકાન આવી છે તમારી? ઉદ્ધા ડિઝાઇનમાં કિરાણી દુકાન આવેલી છે. તમને શું લાગી રહ્યો છે, મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે? આ વખતે બહુ મંદી છે, ગ્રાહક નથી દેખાતા. લોકોને રોજગાર નથી એટલે વધારે ધંધો બી નથી ચાલતો. કેટલા વર્ષ થયા તમને આ દુકાન પર? મને 30 સાલ થઈ ગયા. 30 વર્ષમાં તમે આ દિવાળીનો માહોલમાં આવું મંદી જોઈ છે? નહીં જોઈ, બહુ મંદી છે, ભયંકર. લોકો આ તમે જે વેચાણ કરી રહ્યા છો, ખાવા પીવાની વસ્તુ છે, એની અંદર બી મંદી તમને દેખાઈ રહી છે? ગ્રાહક નથી ને કોઈ પૂછવાય નથી આવતું. શું લાગી રહ્યો છે તમને કે દિવાળી પછી કઈ માહોલ સુધરશે ખરું? દિવાળી પછી સુધરે તો ભગવાન જાણે, અત્યારે તો આવું જ માહોલ છે ભાઈ, ઠંડુ. અચ્છા, જે કેન્દ્ર સરકારમાં મોદી સરકાર છે, કયા અપેક્ષાથી તમે આ મોદી સાહેબને વોટ કર્યો હતો? મોદી સાહેબને સારું કામ કરે એટલે મોટી મોટી કીધું છે. તો તમને શું લાગે છે, આપણે દેશની જે GDP ઘટી ગઈ છે તેનું શું લાગી રહ્યું છે, મોદી સાહેબ એને કવર કરશે ખરા? કરશે ને, તો બધું કરશે, ધીરે ધીરે બધું કરશે, પણ ટાઈમ લાગશે. અચ્છા, જે મંદીનો માહોલ છે, ગયા વર્ષ કરતા આ વર્ષે કેટલા ટકાનો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે? ગયા વર્ષ કરતા તો આ વખતે 20% ઓછી થઈ ગઈ છે મંદી. દિવાળીની અંદર જેવી પહેલાં દિવાળી હતી એવી દિવાળી અત્યારે છે નહીં, બહુ મંદી છે. અને અત્યારે પણ આપણને કંઈ સમજ નથી પડતી કે આ દિવાળી છે કે હોળી છે. કેમ કે દિવાળીનો માહોલ તો 2 મહિના પહેલાં દરેક ઘરમાં, દરેક વેપારીઓ કે દરેક મજૂર વર્ગ પોતપોતાના આયોજનમાં લાગી જાય, ફરવા જવાનું, ગામ જવાનું, એના માટે બધા તૈયારી કરતા હોય છે. અત્યારે દિવાળીનો માહોલ એવો છે કે અમને એ જ ખબર નથી પડતી કે આ દિવાળી છે કે શું છે. અમારે અત્યારે અમારા ઘરની જરૂરિયાત માટે કંઈ વસ્તુ લેવાનું હોય, કંઈ ભરવાનું હોય, છોકરાઓ બધા અમને જતા હોય ભાઈ, કે અમને કપડાં લગતા બધી પણ જે માહોલ છે એ હિસાબે તમને એવું લાગે છે કે અમારે પૈસા લાવવા ક્યાંથી? કેમ કે અમારું જે ઘરનું બજેટ છે, બજેટ પણ બધું ખોરવાઈ ગયું છે. અને અમને 2 પૈસા ભેગા કરવા, જે દિવાળીમાં અમે દર વર્ષે બધી વસ્તુઓ ખરીદી કરતા હતા, કપડાં લગતા એ બધું અત્યારે ખરીદી બધું સ્ટોપ થઈ ગયું છે. કેમ કે અમારી પાસે પૈસા જ નથી, અમે પૈસા લાગી ગયા. એટલી મંડી છે કે આ મંડીની અંદર અમને જે મધ્યમ વર્ગ છે એ ખરેખર, એ લોકો દિવાળીમાં બજારની અંદર જે ચહલ પહલ જે આવતું હોય છે એ મધ્યમ વર્ગના લોકોના લીધે જ આવતી હોય છે. પણ અત્યારે મધ્યમ વર્ગ પણ ગરીબ થઈ ગયો છે, એવી અત્યારે દિવાળીમાં હાલત છે. મોદી સાહેબથી શું અપેક્ષા હતી તમને? મોદી સાહેબ જ્યારે આવ્યા એ જે કહેતા હતા કે ભાઈ અમે તમે અમને લાવો, અમે તમારા સારા દિવસો લાવશું. હવે સારા દિવસો તો હવે ખબર નથી પડતી કે ક્યારે આવશે. કારણ કે મોદી સાહેબ જે કહે છે સારું, એનું પરિણામ ભવિષ્યમાં આવશે. પણ અત્યારે જે માહોલ છે એ માહોલને પબ્લિક જે છે બધા એવું વિચાર્યું ભાઈ સરકાર આવી અને મંદી લાવી. જૂની જે સરકારો હતી એ કઈ હિસાબે ચલાવતી હતી, લોકોના ઘર બાર બધું ચાલતું હતું એ હિસાબે ચાલતી હતી. અત્યારની જે સરકાર છે એ એવું મને લાગે છે કે એવું નક્કી કરીને આવી છે, પબ્લિકને ખાલી લાઇનમાં જ ઊભા રાખાઓ, એમને કોઈ વિચારવાનો ટાઈમ જ નહીં આપવાનો. કંઈક આવે એટલે કંઈક નવું લાવીને મૂકી દે. હવે મારા અત્યારે NRCનો જે મુદ્દો ચાલી રહ્યો છે એ NRC આખા ભારતમાં લગાવવાના છે. અત્યારે એમ કે તમારે એમ કે પાન કાર્ડ, આધાર કાર્ડ, વોટિંગ કાર્ડ એમ કે તમે એમ કે લિંક કરાવી નાખો. હવે આ દિવાળીના માહોલમાં અમે કમાવા જઈએ કે આ બધા માટે જઈએ અમે લોકો, બરાબર એ જ અમને ખબર નહીં પડતી.
પહેલાં બેંકમાં હતું, બેંકવાળા એમ કે તમે એમ કે આધાર કાર્ડ લિંક કરાવો. હવે બેંકમાં અત્યારે સરકાર એમ કહે છે કે ભાઈ તમારે બધે એક જ જગા પર આવી જશે. હવે સરકાર જો આપણે બેંકમાં આધાર કાર્ડ લિંક કરાવતા હોય, પાન કાર્ડ લિંક કરાવતા હોય, બધું કરાવતા, પછી એણે આ બીજો મુદ્દો લાવવાનો વોટિંગ કાર્ડનો જરૂર જ શું છે? સરકાર એક ક્લિક મારતા બધી બાયોડેટા આવી જતા હોય છે. તો ઘડી ઘડી આ બધી વસ્તુ એક જ વસ્તુ કરવાનું કામ શું છે? મને તો એ સમજ નહીં પડતી કે અમને મધ્યમ વર્ગ જે છે, શું અમે ખરેખર ગરીબ છે ને અમારે કંઈ કરવાનું જ નહીં? અમારે આ જ બધી લાઈનોમાં ઊભા રહેવાનું 5 વર્ષ સુધી, કે ભાઈ એનો બી કોઈ રસ્તો નીકળશે? સરકાર પાસે બધું જ છે. સરકાર ખાલી લોકોને ગેરમાર્ગે દોડીને ખાલી ક્રિયા કરે છે, તમે આ લિંક કરાવી નાખો, તે લિંક કરાવી નાખો, આ કટ થશે, તે થશે. હકીકતમાં કંઈ થતું જ નથી. સરકાર પાસે બધું જ છે. સરકાર દાયા કરી શકે તો આ બધા પેતરા કરીને લોકોને હેરાન કરવાનો મતલબ શું છે? જી સર, આપકા નામ? મેરા નામ પ્રકાશન સુતાર હૈ, મેરા ગ્રોસ એન્ડ કા કામ હૈ, ઓર મેં અભી યહાં પે કપડે લેને આયા હું. ગત વર્ષ મેં એની ટાઈમ જ્યાદા સેલિંગ કરતા હું, લેકિન ઇસ બાર મંદી કે માહોલ સે દીપાવલી કે ઉપર મેરે કો એક ડ્રેસ સે જ્યાદા લેને કે લિયે સોચના પડ રહા હૈ. મંદી ઇતની ચલ રહી કહીં સે પૈસા નહીં આ રહા હૈ, ઓર હર જગહ હમકો સોચ કે કદમ રખના પડ રહા હૈ. પિછલે સે કઈ મંદી હૈ ઓર હમે ખર્ચા ચલાને કે લિયે ભી બાર બાર સોચ કે કદમ રખના પડ રહા હૈ કે પૈસા કહીં સે આ નહીં રહા હૈ. ઇતને મંદી કે માહોલ મેં હમ અટવા ચુકે હૈ. જી, આપકા બોર્ડ સાઇન કા જો ધંધા હૈ ઉસમેં ક્યા લગ રહા હૈ આપકો મંદી? સર પહેલે સે 60-70% અભી મંદી હૈ. પહેલે હમ કામ કરતે થે, કુછ રેટ કે સાથ મેં અચ્છા કામ મિલતા થા, અભી રેટ ભી નહીં મિલતી ઓર કામ ભી નહીં મિલતા હૈ. ઉપર સે કસ્ટમર પૈસા ટાઈમ પે દેતે નહીં હૈ, બોલતે મંદી હૈ મંદી હૈ મંદી હૈ. સર તો અગલે સાલ દિવાળી થી ઉસસે ઇસ સાલ મેં કિતના ફરક પડા હુઆ હૈ? બહોત ફરક પડ ચુકા હૈ, 60-70% ફરક પડ ચુકા હૈ. પિછલી દિવાળી હમ કે દિવાળી સે મતલબ પહેલે કંઈ પ્લાન કર ચુકે છે, લેકિન ઇસ બાર મંદી કે માહોલ સે હમ જો અમારી આવશ્યકતા હૈ, જરૂરત હૈ, વો ભી પૂરી નહીં કર. જી સર, આપનું નામ? નામ શંકરલાલ. જી સર, આપનું સૈની શોપ છે? આવનારા સમયમાં દિવાળી દિવાળી આવી રહી છે, શું લાગી રહ્યું છે? મંદીનો માહોલ છે કે તેજી છે? મેં તો કમસેમ 34-35 સાલ હો ગયા સુરતને, મેં એસી મંદી કભી નહીં દેખી. ગયે સાલ ભી મંદી થી, યે સાલ તો મંદી એસી હૈ કે મતલબ સુબહ શામ તક ખાલી બેઠે રહો ઓર કોઈ કસ્ટમર કી એન્ટ્રી નહીં હોતી. હોની કે વાંધે એસી મંદી મેં 34-35 સાલ મેં કભી નહીં દેખી. यानी आपका मानना है कि मंदी फुल है? फुल मंदी, मतलब गए साल मंदी थी उससे कम से 70-80% जो है ग्रह की स्टॉक साल कम कपड़े में. जी भैया, आपका नाम? राकेश मुन्ना श्रीवास्तव. जी, कौन सी जगह और किस चीज़ की दुकान है आपकी? रेलवे स्टेशन अक्षर शॉपिंग सेंटर में मेरी होलसेल की दुकान है. मेरे यहाँ चड्डा, कैपरी, नाइट पेंट सभी परचूरन आइटम मिलती है, सभी वेराइटी. और टोटल यहाँ एक और मेरी ब्रांच है भागल 4 रास्ता पे, SR होजरी करके ही ब्रांच है. જી, અગલે સાલ જો દિવાળી થઈ, ઇસ સાલ કૈસા લગ રહા આપકો મંદી કા માહોલ? અગલે સાલ સે તો પૂરા 90% ઇસ બાર કમ હૈ. ઇતની હાલત ખરાબ હૈ મેરી ભાગલપુર ભી દુકાન, વહાં ભી બોની નહીં હો પા રહી હૈ, યહાં ભી બહોત હાલત ખરાબ હૈ, યહાં સુબહ સે કસ્ટમર નહીં ચલ રહે. અગલે સાલ જો GST કા માહોલ થા, કિતના પરસેન્ટ ઇસ સાલ અપને મંદી કે માર ઝેલ રહે હો આપ? અગલે સાલ સે પૂરા 50% સમજીએ, સુબહ શામ તો કોઈ કસ્ટમર નહીં આતે, રાહ દેખને પડતે હૈ, કસ્ટમર અબ આયેંગે અબ આયેંગે. યહાં તો છોડો, મેન ભાગલ 4 રસ્તે પે દુકાન હૈ, વહાં ભી યહી તકલીફ હો રહી હૈ, વહાં ભી કોઈ કસ્ટમર નહીં ચલ રહે. જી સર, આપકા નામ? રાહુલ પુરી. ये कौन सी जगह और काय किस चीज़ की दुकान है आपकी? मेरी शॉप रेडीमेड गारमेंट की है, उतना रेलवे स्टेशन पे मेरी शॉप है. जी, अगले साल से ये साल दिवाली में मंदी है कि? बहुत मंदी है, GST की वजह से बहुत फर्क पड़ा है बिजनेस में. पहले जिसकी परचेसिंग कस्टमर की 2-3 जोड़ी लेते थे, आज उसके सामने 1 जोड़ी लेके जाते हैं. कोई पैंट लेता है, कोई शर्ट लेता है, मतलब मार्केट में बहुत हालत ख़राब है मंदी की वजह से. अगले साल से इस साल में कितने परसेंट फर्क पड़ा हुआ है? 50% का फर्क पड़ गया बिजनेस में, और काफ़ी लोगों की हालत ख़राब है. यहाँ हमारे और भी व्यापारी हैं, होलसेल हैं, तो सबको फर्क पड़ गया इन सब चीज़ों से. जी सर, आपनो नाम? मारू नाम राजमल जैन. जी, शू लागी रही हो जे दिवाड़ी नो आ वक्त नो माहौल? आ वक्त दिवाड़ी नो माहौल गए वर्ष करता बहु मंदी नो माहौल जो लागे छे, अने लोगों पासे पैसा पण नथी, अने आ बैंकों ना घोटाला ना हिसाबे पण લોકો પાસે જરાક એ થઈ ગયું છે કે ભાઈ પૈસા નથી. અને હવે દેશથી પૂરા દેશમાં મંદી છે, તો અમને પણ આ અહેસાસ થાય છે કે ભાઈ મંદી તો છે જ આ વખતે, અને માલ જાય છે તેની સામે પેમેન્ટ નથી આવતું, અને વધારે કંઈ વેપારીને કહેવા જઈએ તો માલ રિટર્ન આવે છે. આ મંદીનું કારણ શું લાગી રહ્યું છે તમને? મંદીનું કારણ તો હવે
પણ અમારી સરકાર તો કહે છે કે ભાઈ ઓલ ઓવર વર્લ્ડમાં મંદી છે, તો મંદી છે, પણ છતાં પણ આપણા ઇન્ડિયામાં જરાક વધારે જ મંદી છે. કારણ કે આ 2008માં જ્યારે મનમોહનસિંહની સરકાર હતી ત્યારે પણ અમારા દેશે એક વખત મંદીનો સામનો કરેલો, પણ તેમાં અમારી પાસે એક નિષ્ઠાવાન ગવર્નર હતા રઘુરામ રાજન, એણે આ દેશને મંદીની ગર્તામાંથી બહાર કાઢ્યો હતો અને આપણને એટલી બધી મંદીની પ્રોબ્લેમ નહીં થયેલી. પણ હવે આ વખતે ખબર નહીં કેમ, હવે અમારી પાસે સરકારની પાસે ઇકોનોમિસ્ટ સારા છે કે નથી યા એની પેનલ સારી છે કે નથી, પણ છતાં પણ મંદી એ સરકારે પણ સ્વીકાર કરવું પડશે અને આપણે તો સ્વીકાર કરેલી જ છે કે મંદી છે જ. સરકારને ભલે એમાં મંદી નહીં દેખાતી હોય પણ અમને મંદી દેખાય. રવિશંકર જે મિનિસ્ટર છે એમનું નિવેદન છે કે લોકો કરોડો રૂપિયાનું પિક્ચર જોઈ જાય છે, તો સાની મંદી, તમે શું કહેશો? આમાં એ તો સરકારના મિનિસ્ટર છે ને, એ તો સરકારની વિરુદ્ધ કંઈ બોલી જ નહીં શકે. અને અમે તો કામ જનતા છીએ, અમે તો જ્યાં અમને સારું લાગશે કે ભાઈ આ સરકાર સારું કામ કરે છે તો અમે બોલીએ, અમને લાગે કે આ સરકાર સારું કામ નથી કરતી તો પણ અમે બોલીશું. કારણ કે અમે એને વોટ આપીને અમે લાવેલા છીએ અને અમે તો ભાજપને વોટ આપ્યો છે એટલે અમારો બોલવાનો અધિકાર છે. અને રવિશંકર પ્રસાદ અગર એમ કહેતો હોય કે ભાઈ આ લોકો પિક્ચર જોઈ જાય છે તો હું અમે અમારી જરૂરિયાતો બધી બંધ કરી રાખવાની.